નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય વિજ્ઞાન એકમ ત્રીજો પ્લાસ્ટિક વિશે વાત કરશું પ્લાસ્ટિકની કેવી રચના હોય છે એના ગુણધર્મો કયા છે એના ઉપાયો કયા કયા છે એના વિશે આપણે વાત કરશું પ્લાસ્ટિક તમે રોજબરોજ ઉપયોગમાં આવતી પ્લાસ્ટિકની ચીજવસ્તુઓથી તો પરિચિત જ હશો આવી વસ્તુઓ તથા તેના ઉપયોગોની યાદી તૈયાર કરો હવે શું કરવાનું છે તો પ્લાસ્ટિકની વસ્તુઓ તો આપણે ઘણી બધી જગ્યાએ આપણે ચીજવસ્તુઓ એની વાપરીએ છીએ સવાર ઉઠીએ સુધી આપણે પ્લાસ્ટિકની વસ્તુનો ઘણો બધો ઉપયોગ કરીએ છીએ તો એની યાદી બનાવવાની છે હવે અહીંયા આપેલી છે રેખિક અને અરૈખિક ક્રોસ લિંક ગોઠવણી હવે પ્લાસ્ટિકની કેવી રચના હોય છે તો પ્લાસ્ટિકનો એક અણુ એની સાથે બીજો અણુ ત્રીજો અણુ ચોથો અણુ એમ બનીને એક એક રેખિક રેખિક રચના બનાવે છે અને બીજી આકૃતિ છે કે જે તો છે છે પણ પણ સાથે નીચે બીજા એના હોય સંશ્લેષિત રેશાની જેમ જ પ્લાસ્ટિક પણ પોલિમર છે દરેક પ્લાસ્ટિકમાં એકમોની ગોઠવણી એક સમાન હોતી નથી કેટલાકમાં તે રૈખિક હોય છે જ્યારે બીજામાં તે અરૈખિક હોય છે તમે પ્લાસ્ટિકની વસ્તુઓ શક્ય હોય તેટલા આકાર તથા કદમાં ઉપલબ્ધ હોય છે શું તમને આશ્ચર્ય થાય છે કે આવું કઈ રીતે થાય છે હવે પ્લાસ્ટિકની જે એકમોની ગોઠવણી છે એ બધી એક સરખી નથી હોતી કોઈક એક સમાન હોય તો એ રેખિકમાં હોય છે અને કેટલીક અરેખિક હોય છે અને પ્લાસ્ટિકની વસ્તુઓ આપણને ઘણા બધા આકાર અને કદમાં મળી રહે છે હકીકત એ છે કે પ્લાસ્ટિકને સરળતાથી કોઈ પણ ઘાટમાં ઢાળી શકાય છે એટલે કે કોઈ પણ આકારમાં ઢાળી શકાય છે પ્લાસ્ટિકને રિસાયકલ કરી શકાય છે ફરીવાર વાપરી શકાય છે રંગી શકાય છે પીગાળી શકાય છે પાતળા પળમાં ઢાળી શકાય છે અથવા વાયર બનાવી શકાય છે માટે જ તેના ઘણા બધા ઉપયોગ થઈ શકે છે હવે પ્લાસ્ટિકનો ગુણધર્મ શું છે તો તેને ગમે તે આકાર આકારમાં આપીએ તો એ આકારમાં ફેરવાઈ જાય છે પછી એને રિસાયકલિંગ કરી શકાય એને ફરીવાર વાપરી શકાય છે રંગી શકાય ને પીગાળી શકાય પાતળા પડમાં ઢાળી શકાય અથવા એના વાયર બનાવી શકાય એટલે પ્લાસ્ટિક છે એ ઘણા બધા એના ઉપયોગો થઈ શકે છે તમે જોઈ શકો છો પ્લાસ્ટિકને પ્લાસ્ટિકમાંથી બનાવેલી વસ્તુઓ અ ખુરશી છે ડોલ છે નાનકડું કુંડું છે પછી મોટર સાયકલ એને એના ઘણા બધા પાર્ટ્સ છે એ જે પ્લાસ્ટિકના બનેલા હોય છે પોલીથીન પોલી પ્લસ ઇથીન એ પ્લાસ્ટિકનું જ ઉદાહરણ છે તે સામાન્ય વપરાશમાં ઉપયોગમાં આવતી પોલિથિન બેગ બનાવવામાં વપરાય છે જ્યારે આપણે શાકભાજી કે કોઈ પણ વસ્તુ લેવા માટે જઈએ છીએ બજારમાં ત્યારે આપણને જે પોલિથિન આપે છે પ્લાસ્ટિકની બેગ આપે છે એ શેની બનેલી હોય છે પોલી પ્લસ ઇથિન એટલે કે પ્લાસ્ટિકની જ એક ઉદાહરણ છે પોલીથીન એટલે પ્લાસ્ટિકની બનેલી હોય છે હવે તમારી જાતે જ પ્લાસ્ટિકના એક ટુકડાને વાળવાનો પ્રયત્ન કરો શું પ્લાસ્ટિકની દરેક વસ્તુને સરળતાથી વાળી શકાય છે તો આપણે કહી શકીએ કે હા પ્લાસ્ટિકની કોઈ પણ વસ્તુ હોય આપણે વાળીએ તો એને સરળતાથી વાળી શકાય છે તમે નોંધશો કે પ્લાસ્ટિકની કેટલીક વસ્તુઓ સરળતાથી વાળી શકાય છે જ્યારે કેટલીક બળપૂર્વક વાળવા જતા તૂટી જાય છે જ્યારે આપણે પ્લાસ્ટિકની બોટલમાં ગરમ પાણી નાખીએ છીએ ત્યારે તે વિકૃત થઈ જાય છે અને એ બધાએ ઘણા બધાએ અનુભવ કર્યો હશે કે જ્યારે પ્લાસ્ટિકની બોટલ હોય એની અંદર ગરમ પાણી નાખીએ એટલે પ્લાસ્ટિકનો આકાર હશે શું થઈ જશે બદલાઈ જાય છે આવું પ્લાસ્ટિક કે જે ગરમ કરતા સરળતાથી વિકૃત થઈ જાય છે કે તૂટી જાય છે તેને થર્મોપ્લાસ્ટિક કહે છે હવે અહીંયા એક પ્લાસ્ટિકનું ઉદાહરણ આવ્યું કે જે પ્લાસ્ટિક છે જેને ગરમ કરવાથી તે પોતાનો આકાર બદલી નાખે છે એટલે કે સરળતાથી તૂટી જાય અથવા વિકૃત થઈ જાય તેવા પ્લાસ્ટિકને કેવું પ્લાસ્ટિક કહેવાશે થર્મોપ્લાસ્ટિક કહે છે પોલીન અને પીવીસી એ થર્મોપ્લાસ્ટિકના ઉદાહરણ છે તેઓ રમકડા કાંસકા અને જુદા જુદા પ્રકારના પાત્રો બનાવવા માટે વપરાય છે થર્મોપ્લાસ્ટિકના ઉદાહરણ કયા છે તો પોલિથિન અને પીવીસી જે થર્મોપ્લાસ્ટિકમાંથી બને છે અને રમકડા કાંસકા અને જુદા જુદા પાત્રો બનાવી શકાય છે બીજી બાજુ જોઈએ તો કેટલાક પ્લાસ્ટિકને એક વાર કોઈ આકારમાં ઢાળ્યા પછી તેને ગરમ કરીને નરમ કરી શકાતા નથી તેને થર્મોસેટિંગ પ્લાસ્ટિક કહેવાય છે હવે આ પ્લાસ્ટિકનો પ્રકાર કેવો કે જેને આપણે ગરમ કરીએ તો તે નરમ બની શકે પણ એનો કોઈ આકાર બદલી શકાતો નથી તો એવા પ્લાસ્ટિકને શું કહેવાશે થર્મોસેટિંગ સેટિંગ પ્લાસ્ટિક અને તેના ઉદાહરણ છે બેકેલાઇટ અને મેલામાઇન જેમ થર્મોપ્લાસ્ટિકનું ઉદાહરણ છે પોલીથીન અને પીવીસી તો આનું થર્મોસેટિંગના કયા ઉદાહરણ આવશે બે બેકેલાઇટ અને મેલામાઇન બેકેલાઇટ એ ઉષ્મા અને વિદ્યુતનો અવાહક છે તે વિદ્યુતની સ્વીચો વિવિધ વાસણોના હાથાઓ વગેરે બનાવવા માટે વપરાય છે આ વિદ્યુતની સ્વીચો છે એ કયા પ્લાસ્ટિકની બનેલી હશે તો બે કે બનેલી હશે અને જે આપણે રસોઈ ઘરમાં વાપરીએ છીએ વાસણો કે જેના હેન્ડલ હોય છે જે પકડવાના હેન્ડલ એ આપણેને હેન્ડલથી પકડીએ તો આપણને જે વાસણ ગરમ થયું હશે એ આપણને ગરમ લાગતું નથી તો એ હેન્ડલ શેના બનેલા હશે તો બે કે લાઈટ નામના પ્લાસ્ટિકના બનેલા હશે મેલામાઇન એ બહોળા ઉપયોગમાં આવતો પદાર્થ છે તે અગ્નિ અવરોધક છે અને બીજા પ્લાસ્ટિક કરતાં ગરમીને વધુ સહન કરી શકે છે તે ભોયતળિયાની ટાઇલ્સ રસોડાના વાસણો તથા અગ્નિરોધક કાપડ બનાવવામાં ઉપયોગી છે થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ પ્લાસ્ટિકના વિવિધ ઉપયોગો વિશે દર્શાવેલું છે તમને અહીંયા હવે તમે એના ઉપયોગો ઉદાહરણો જોઈ શકો છો કે થર્મોસેટિંગ પ્લાસ્ટિક કયા છે તો તમે સ્વિચ બોર્ડ છે પછી ડિશ બનાવેલી છે કોકરી અહીંયા પણ વાસણોની ડિશ બનાવેલી છે અહીંયા હેન્ડલ છે જે પ્રેશર 쿠કર નો આપણે હાથો કહીએ છીએ એ એક બનેલા હોય છે થર્મો સેટિંગ પ્લાસ્ટિક ના બનેલા હોય છે અને નીચે છે થર્મો પ્લાસ્ટિક ડબ્બો છે અને પ્લાસ્ટિક નો ડબ્બો છે અને અહીંયા વાયર બતાવેલા છે પસંદગીના પદાર્થ તરીકે પ્લાસ્ટિક આજે જો આપણે ખાદ્ય પદાર્થો પાણી દૂધ અથાણાં કે સૂકા ખોરાક વગેરેનો સંગ્રહ કરવાનો હોય તો પ્લાસ્ટિકના પાત્રો સૌથી અનુકૂળ લાગે છે આ બાબત માટે તેમનું હળવું વજન સસ્તી કિંમત સારી એવી મજબૂતાઈ તથા સરળતાથી વાપરી શકાય તે બાબત કારણભૂત છે હવે આપણે બધાને ખબર છે કે પ્લાસ્ટિકની પસંદ આપણી સૌથી પહેલી હોય છે શું કામ કે અલગ અલગ આકારમાં મળે છે સૌથી વધારે કલરમાં મળે છે અને કિંમતમાં કેવું હોય છે સસ્તું હોય છે કે જેથી સૌથી બધાને પરવડી શકે છે ધાતુઓ કરતા વજનમાં હલકું હોવાને કારણે પ્લાસ્ટિકનો ઉપયોગ મોટરકાર હવાઈ જહાજ તથા અવકાશયાનમાં પણ થાય છે જો યાદી બનાવવા જઈએ તો સ્લીપર ફર્નિચર સુશોભની વસ્તુઓ વગેરે જેવી કેટલી અસંખ્ય વસ્તુઓ ઉમેરાતી જાય છે હવે આપણે પ્લાસ્ટિકના ગુણધર્મો વિશે ચર્ચા કરીએ પ્લાસ્ટિક બિન પ્રતિક્રિયાશીલ છે તમે જાણો છો કે લોખંડ જેવા પદાર્થો જ્યારે ભેજ તથા હવામાં ખુલ્લા રાખવામાં આવે ત્યારે તેને કાટ લાગે છે એ બધાએ લોખંડની વસ્તુઓ પર કાટ લાગેલો જોયો હશે કે જ્યારે વરસાદી સિઝન હોય જ્યારે ભેજવાળું વાતાવરણ હોય ત્યારે લોખંડ ઉપર શું થઈ જાય કાટ લાગે છે એટલે લોખંડ ત્યાંથી ખવા જ્યાંથી ત્યાંથી ખવાનું ચાલુ થઈ જાય છે પણ પ્લાસ્ટિક હવા કે પાણી સાથે કોઈ જ પ્રતિક્રિયા આપતું નથી તે સરળતાથી ખવાઈ જતું નથી એટલે જ પ્લાસ્ટિકને વિવિધ પ્રકારના પદાર્થો તથા રસાયણોનો સંગ્રહ કરવામાં સંગ્રહ સંગ્રહ કરવામાં વાપરવામાં આવે છે લોખંડ છે એના પદાર્થો જ્યારે એને વસ્તુઓ બનાવવામાં આવે તો એ શું છે કે સરળતાથી કાટ લાગી જાય છે ભેજ લાગે છે માટે એને વધારે પડતી વસ્તુનો સંગ્રહ કરવો તો એનામાં આપણે કરી શકતા નથી પણ પ્લાસ્ટિક એવું છે કે એના ઉપર કોઈ પણ જાતનું રાસાયણિક કે કોઈ પણ જાતની પ્રતિક્રિયા થતી નથી એટલે આપણે એના એના ઉપર કોઈ પણ કોઈ પણ જાતના પદાર્થો કે રસાયણનો સંગ્રહ કરવો હોય તો આપણે એ પ્લાસ્ટિકના ડબ્બાનો ઉપયોગ કરી શકીએ છીએ આવજો વિદ્યાર્થી મિત્રો